વલસાડ જિલ્લાના ધમતાડી અને વેજલપોર ગામની સીમમાં આવેલા માવાણી કેમિકલ્સ કંપનીને દૂષિત પાણી ઠાલવી પોલ્યુશન ફેળવવા બદલ ગ્રામ પંચાયત દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. વલસાડ જિલ્લાના વેજલપુર ગામના સરપંચ અને તલાટીએ માવાણી કેમિકલ કંપનીના માલિક નિમેશ માવાણીને નોટીસ ફટકારી તાત્કાલિક ધોરણે કંપનીમાંથી બહાર ઠાલવવામાં આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરવાની તાકીદ કરી તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. પૈસા ની થોડું મહેનત થાય જાય છે, કઈ પૈસા નથી આપતા અમે લોકો. નહીં નહીં, તે વખત ની વસ્તુ આખી અલગ હતી, અત્યારે કોઈ પૈસા નથી લેતું. આજે બી ઠીક છે, સગવડ કર્યા પો તમે બીજી વાર છો, પ્રોબ્લેમ સોલ્વ થાય કરી આપો. કારણ છે કે હું તો આ રીતે એ લોકો કાબુ બહાર જતા રહે, અમારે તો કોઈ સવાલ નહીં. બીજું મારે બાજુમાં બહુ મોટી જગ્યા તમે જોઈ છે ફેલાવાને. તમે ખાલી એક બોર કરો, છ વર્ષ પહેલા તમારે આવડા તમને ખબર હોય તો ત્રણ તમારા છે હાથે. ક્યારેક તમને રજૂઆત કરવા પડે, એમાં જમીન દીધી છે, બાજુમાં ડેવલપ કરવાનું છે. આવતા વર્ષે આ પુલ બને, તમે કરવાના ડેવલપમેન્ટ. અત્યારે તો બિલકુલ નહીં ચાલે પછી, અને આ ગામ લોકોની પરિસ્થિતિ સમગ્ર, બટ આ એકત્ર થાય કે આપણે કેટલી નુકસાન થઈ જાય. ખ્યાલ આવે એવું કામ કરો. જો જે પાણી પેલા એક કિલોમીટર સુધી જે પાણી પેલા બગડેલું હતું ને, છ મહિના સાત મહિના એક જ મિનિટ તમને બોલવા તો દે. જે પાણી છ સાત મહિના પેલા બગડેલું હતું ને, એ ટોટલી અમારા લોકોની ભૂલ છે, બરાબર છે, અમે માનીએ છીએ. પછી છ મહિનાનો ટાઈમ અમે લીધેલો, અમે પ્લાન ચાલુ કર્યો, પ્લાન્ટ ઉભો પણ કરી નાખ્યો, પ્લાન્ટ ચાલુ પણ છે. એ દિવસે જે થયું ને, પછી અમે પાણી છોડ્યું નથી. એ દિવસે જે થયું ને, પાણી જે લીકેજ થયું ને, પછી એમને તમારી જગ્યામાં ખાલી કર્યું, જે અમારે બેઝિકલી તો એમને અહીંયા સ્પ્રે કરી નાખવું જોઈએ. એ અમારી ભૂલ છે, અમે માનીએ છીએ. અમે જીપીસીપીમાં પણ જઈને આ રજૂઆત કરીને આવ્યા છીએ. ત્યાં ગજ્જર સાહેબ છે, એમને પણ અમે મળીને આવ્યા છીએ. એમને અમને એને એ અહીંયા સેમ્પલો પણ લઈ ગયા છે, પાણીના સેમ્પલો પણ લઈ ગયા છે, અનટ્રીટેડ પણ લઈ ગયા છે, ટ્રીટેડ પણ લઈ ગયા છે. એનો રિપોર્ટ હવે એ લોકો નેટ ઉપર મૂકે એટલે એ અમને રિપોર્ટ મળશે.